शरीर
ચલા માટે આપણે ખાવું પણ જરૂરી છે એટલે પરંતુ બીજાને ખવડાવવું પણ જરૂરી છે બીજાને દાન રૂપે આપણી પાસે આપણે કશું ના હોય તો આપણે સેવાની ભાવનાથી પણ લોકોની મદદ કરવી જોઈએ બાની આવી ભાવનાથી બાએ પોતાનું જીવન સૂત્ર હતું કે ખાયા સો ખિલાયા ખિલાયા સો પાયા પછી પાંચમો પ્રશ્ન તો ફકરાના આધારે જણાવો કે દવા તરીકે લોકો બા પાસેથી શું લઈ જાય છે તો બા દવા તરીકે બા પાસેથી બધા લોકો શું લઈ જતા હતા લીંબુ શું લઈ જતા હતા લીંબુ એ તમારો પહેલો પ્રશ્ન નો અ પૂરો થઈ ગયો પછી બ હતો આપેલ પ્રશ્નોના જવાબ લખો પહેલો હતો બાળકો મેળામાં કઈ દુકાને વધુ સમય માટે રોકાય છે શા માટે બાળકો મેળામાં સૌથી વધારે જાય તો સૌથી પહેલા બાળક ગણીને કઈ દુકાને ઉભો રહે રમકડાને કેમ કારણ કે એને રમકડા પ્રત્યે વધારે રસ છે એની અભિરુચિ શેમાં છે નાના બાળકોને રમકડા વધારે ગમે ટ્રેન હોય ટ્રેક્ટર હોય બિલાડી હોય કૂતરું ઢોલ વગાડતું એવું બધું એને જોવું ગમે અને એના રસનો વિષય હોવાથી એ રમકડાની દુકાને સૌથી વધારે વાર રોકાય છે પછી બીજો પ્રશ્ન છે દત્તોની જેમ જીવનમાં સાચી કેળવણી મેળવવાનો તમારો જાત અનુભવ ટૂંકમાં વર્ણવો કાકા સાહેબ કાલેલકર દત્તો એટલે કોણ કાકા સાહેબ કાલેલકર વિશેનો તમારો પાઠ છે જીવન પાથે જીવનને ઉપયોગી પાથો એમાં કાકા સાહેબને જ્યારે એમના પિતાજી પાસેથી કેળવણીના ભાગ રૂપે જે સંસ્કારો એમને મળ્યા એ વિશેનો પાઠ છે એમાંથી આપણે પણ શું લેવું જોઈએ અને શું એ પાઠમાંથી આપણે છોડવું જોઈએ એ વિશેના આપણા મનોભાવ એની અંદર લખવાના છે ત્યાર પછી છે પ્રશ્ન 2 જાહેરાત વાંચી કરી નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો તમને પ્રશ્ન પેપરની અંદર જાહેરાત આપેલી છે અને એમાંથી તમારે શોધીને પ્રશ્નોના જવાબ લખવાના હતા એમાં પહેલો પ્રશ્ન છે રોજગાર દર્શન સામી ક્યારે પ્રસિદ્ધ થાય છે તો તમને ઉપર રોજગાર દર્શનની નીચે માસિક લખેલું છે તો માસિક એટલે દર મહિને માસિક એટલે દર મહિને તો રોજગાર દર્શન સામિક દર મહિને પ્રસિદ્ધ થાય છે પછી બીજું સામિક માટે મની ઓર્ડર કયા સરનામે મોકલશો બીજો પ્રશ્ન છે તો તમને ઉપર લવાજમ રૂબરૂકે મની ઓર્ડરથી મોકલી શકાશે એની નીચે સ્થળ આપેલું છે રોજગાર દર્શન C110 શુભમ કોમ્પ્લેક્સ પલક સોસાયટીની સામે ખ્યાલ આવી ગયો એ સ્થળ એમાં લખવાનું હતું એકદમ સહેલો પ્રશ્ન તો કે કયા સરનામે કરશો તો સરનામું એટલે સ્થળ ઉપરનો બીજા પ્રશ્નનો જવાબ એ આવશે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે દર મહિને સામી ખરીદવા કરતા આખા વર્ષનો લવાજમ ભરીએ તો કેટલા રૂપિયાનો ફાયદો થાય તો પહેલો આખા વર્ષના 200 રૂપિયા અને છૂટક કિંમત 20 રૂપિયા તો 12 મહિનાના 12 2 24 એટલે 240 રૂપિયા થાય અને આપણે એક સાથે ભરીએ તો 200 રૂપિયા ભરવા પડે તો કેટલા રૂપિયાનો ફાયદો થાય 40 રૂપિયા વાર્ષિક લવાજમ ભરવાથી તમને કયા કયા ફાયદા થઈ શકે તો સૌથી પહેલા તો 40 રૂપિયાનો નફો તો થાય જ આપણને બીજું સમયની આપણને બચત થાય અને આપણને નિયમિત ટેન્શન કર્યા વગર આપણા ઘરે એના સમય પ્રમાણે આપણનું રોજગાર દર્શન આપણને મળી રહે એ સિવાય પણ ઉપર તમને રોજગારલક્ષી માહિતીનો ખજાનો સંપૂર્ણ મળી રહે ધોરણ 10 અને 12 પછીનું માર્ગદર્શન મળી રહે કારકિર્દી માર્ગદર્શન મળી રહે પછી ટૂંકા ગાળાની સચોટ માહિતી મળી રહે અને 5 વર્ષના સ્પર્ધાત્મક પેપરો પણ એના અંદરથી આપણને મળી રહે તો એ બધા આપણને ફાયદા થાય પછી પાંચમો પ્રશ્ન છે નીચે આપેલ માહિતીમાંથી કઈ માહિતી આપેલી જાહેરાતની નથી તો એમાં અ રોજગાર માહિતી મ ધોરણ 10 અને 12 ના પ્રવેશ પત્ર 3 સ્પર્ધાત્મક પરીક્ષા લક્ષી સાહિત્ય અને ચોથું છે પ્રાપ્તિ સ્થળ તો એમાં આવશે પ્રાપ્તિ સ્થળ પછી છઠ્ઠું છે સચોટ માહિતી એટલે શું સચોટ એટલે કે આપણને એકદમ ઝીણામાં ઝીણી માહિતીની સંપૂર્ણ ખબર સચોટ એકદમ સાચી સાચી માહિતી ઝીણામાં ઝીણી માહિતી આપણને મળી રહે એને સચોટ માહિતી કહેવાય ત્યાર પછી છે પ્રશ્ન 3 આપેલ વાક્યનો અર્થ દર્શાવતી કાવ્ય પંક્તિ લખો પહેલી આપી છે વાડ પર સૂતેલી લીલા હવે સગડી મેદાનમાં નીતરશે તો એની કાવ્ય પંક્તિ આપેલી છે કે વાડ પર સૂતેલી લીલા ઉતરશે મેદાનમાં બીજું છે મેણા મારી મારી મતિ સુધારી અને ભાભીએ મનના દ્વાર ખોલ્યા હે દેર દેર આહુનો સરદાર મેણા મારી મારી મતિ સુધારી
ખોલ્યા તે મનના દ્વાર। પછી ત્રીજું છે ગંગા જમુનાના નીરથી ગોપીએ કૃષ્ણના ચરણ પખાળ્યા। તો એની કાવ્ય પંક્તિ આવશે કે ગંગા જમુનાના નીર મંગાવીએ મારા બાલાજીના ચરણ પખાળીએ જીએ। ત્યાર પછી પ્રશ્ન 3 છે નીચે આપેલા પ્રશ્નના જવાબ લખો। બ કૃષ્ણ માટે ગોપીએ કેવી તૈયારીઓ કરી છે તો આપણે બીજું જ કાવ્ય છે સખી આજની ઘડી ઘડી આપણી મારા બાલાજી આવ્યાની વધામણી એને માટે સખીઓ કેવા કેવી તૈયારી કરે છે તો સુહાગણ સાથીઓને સાથિયાપૂર્વક કહે છે સુહાગણ સ્ત્રીઓને ગંગા જમુનાના પાણીથી શ્રીકૃષ્ણના ચરણ પખાળવા કહે છે એવી રીતે આપણે શ્રીકૃષ્ણની તૈયારીઓ કેવી કેવી તૈયારીઓ ગોપીઓ કરે છે આખું કાવ્યની સમજૂતી આમાં લખવાની હતી। પછી તમને ગમતા લોકગીતની કેવીટી આપો। લોકગીત મેં તમને સમજાવ્યું છે લોકગીત એટલે લોકો દ્વારા આવતું ગીત એમાં મેં તમને પુનરાવર્તનમાં લખાવ્યું હતું કે તમને ન આવડે તો આલા લીલા વાસવી આવે બતાવું મારા પ્રભુજીની મારા પ્રભુજી એની રે ઉતરાવું મારા પ્રભુજીની વાસવી રે લો। ત્યાર પછી છે પ્રશ્ન 4 નીચે આપેલા કોષ્ટકનો અભ્યાસ કરી પ્રશ્નના જવાબ લખો। સંગીતા પોતાનું ગીત રજૂ કરવા કયા સમયે જશે તો સંગીતા એક જ વ્યક્તિ છે વ્યક્તિગત ગીત છે એક જ વ્યક્તિ ગીત ગાય એને વ્યક્તિગત ગીત કહેવાય તો વ્યક્તિ ગીત ગાવા માટે એનો સમય છે 10-30 થી 12 દિવસ। પછી બીજું છે ગીતા કવિતા રાજેશ અને મહેશ એક ગીત સાથે તૈયાર કરેલું છે તો સાથે તૈયાર કરેલા ગીતને સમૂહ ગીત કહેવાય શું કહેવાય સમૂહ ગીત અને એવો રજૂઆત કરવા માટે ક્યાં જશે તો સમૂહ ગીતની રજૂઆત કરવા માટે કઈ જગ્યાએ જવાનું તો અભિવ્યક્તિ મંચ તમને પેપરમાં કોષ્ટકમાં આપેલું જ છે। ત્રીજો પ્રશ્ન તો 12-30 થી 31 ના સમય દરમિયાનના સમયને શું કહે છે તો એવા સમયને મધ્યાહન સમય કહેવાય। ત્યાર પછી ચોથું છે કઈ સ્પર્ધામાં સૌથી વધુ સમય લાગશે તો બધી સ્પર્ધાનો સમય આપણે જોઈએ તો 1:30 થી 3:50 સૌથી વધારે સમય આપણને સમૂહ ગીતની અંદર લાગશે। ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રાર્થના હોલનો ઉપયોગ કઈ સ્પર્ધા માટે થશે પ્રાર્થના હોલનો ઉપયોગ આપણને ઉપર આપેલું છે પ્રાર્થના હોલમાં લોક સંગીત શું આવશે લોક સંગીત। હવે નીચે આપેલા પ્રશ્નોના જવાબ ટૂંકમાં આપો। પ્રશ્ન 5 તમે મેળામાં તમારા માતા પિતાથી અલગ પડી જાઓ તો તમે શું કરશો તો આપણે શું કરીશું આપણી બાજુમાં કોઈ વ્યક્તિ હોય આપણને ફોન નંબર આવડતો હોય તો એ વ્યક્તિને આપણે કહીશું કે હું મારા મમ્મી પપ્પાથી અલગ પડી ગયો છું મારા મમ્મી પપ્પાને ફોન કરવો છે તમે આ નંબર ઉપર ફોન કરી આપો તો એ વ્યક્તિ તમારા મમ્મી પપ્પા સાથે કોન્ટેક્ટ કરી આપશે અથવા તો કોઈ મેળો હોય ત્યાં લાઉડસ્પીકર વાગતું હોય તો આપણે લાઉડસ્પીકરની પાસે જઈશું અને લાઉડસ્પીકરમાં એનાઉન્સ કરાવીશું કે ભાઈ હું અહીંયા લાઉડસ્પીકર જ્યાંથી બોલાય છે ત્યાં હું ઊભો છું એટલે તમારા મમ્મી પપ્પાની તમે જાહેરાત કરાવો એટલે તરત જ ગમે ત્યાં હોય તો ખબર પડે કે લાઉડસ્પીકર જ્યાં વાગે છે ત્યાં મારો બાળક હશે। એવી રીતે આપણે કઈક પરિસ્થિતિ ઊભી કરીશું। ત્યાર પછી છે જીવન પાઠે પાઠ તમને ગમ્યો શા માટે તો તમને ગમ્યો હોય તો હા ન ગમ્યો હોય તો ના અને ના તો કેમ અને હા તો કેમ એમના તમારા અનુભવો તમારે લખવાના છે। ત્યાર પછી છે પ્રશ્ન 6 નીચે આપેલ પ્રશ્નોના જવાબ ટૂંકમાં આપો। તમારા ઘરે મહેમાન આવવાના સ્વાગત માટે તમે શી શી તૈયારી કરશો એ તો તમને ખબર જ હશે મામા મહેમાન આવવાના હોય તો મમ્મી શું કરશે ઘર ધોઈ નાખશે બારી બારણા બધું ઝાંટી નાખશે ઘર ચોખ્ખું કરી નાખશે ચાદરની બેડ બદલી બેડની ચાદર બદલી નાખશે પછી મહેમાન આવવાના છે કેટલો સમય રોકાવાના છે તો એમને જમવાનું છે તો જમવા માટે એમના માટે શું આઈટમ બનાવીશું શું વાનગી બનાવીશું એની ચર્ચા કરશે ઘરવાળા જોડે કેવી રીતે બનાવીશું એની વાનગીમાં શું શું વસ્તુ જોઈશે મહેમાન આવશે તો એમને ક્યાં બેસાડીશું એ આયા પછી શું ચા નાસ્તો મૂકીશું એવી બધી તૈયારી આપણે જે કરતા હોય એ બધી એમાં લખવાની। પછી વરસાદના આગમન બાદ તમારી આજુબાજુની પ્રકૃતિમાં તમે કેવા ફેરફાર થતા જોયા છે તો તમને ખબર જ છે વરસાદ આવે એટલે પહેલાં તો વરસાદ આવવાનો હોય એટલે કાળા કાળા વાદળો થઈ જાય અને વરસાદ આવ્યા પછી શું થાય તો ચારબાજુ માટી કેવી થઈ જાય ભીની માટી ભીની માટીની સુગંધ આવવા લાગે આખા ઝાડ બધા નાઈ લીધા હોય એટલે ઝાડ બધા કેવા થઈ જાય લીલા છ અને વરસાદ બંધ થઈ જાય એટલે સરસ મજાનો ઠંડો ઠંડો પવન લહેરાય
પ્રકૃતિની અંદર જે જે ફેરફારો થાય છે એ તમારે આ પ્રશ્નની અંદર લખવાના. ત્યાર પછી છે પ્રશ્ન 7. કોવિડ-19 અંતર્ગત કોરોના મહામારીના લોકડાઉન દરમિયાન તમારા મહોલ્લા વિસ્તારમાં થયેલ કામગીરીનો અહેવાલ 8-10 લીટીમાં લખો. હવે કોવિડ-19 અત્યારે હાલ જ ગયું, આપણે બધા લોકડાઉનમાંથી પસાર થયા, તો તમે જે ચાલીમાં રહેતા હોય, તમે જે સોસાયટીમાં રહેતા, તમે જે મહોલ્લામાં રહેતા હોય કે તમે જે વિસ્તારમાં રહેતા હોય, ત્યાં તમને ખ્યાલ જ છે, તમને ખબર હશે કે જે આ ગરીબ પ્રજા જે ચાલીમાં એમ રહે છે એ લોકો ટિફિન લઈને દોડતા હોય છે ઘણી બધી વખત. કેમ કે તો ત્યાંથી તમારે લખવાનું, તમારી સોસાયટીમાં કોઈ કામગીરી થઈ હોય તો લખવાનું, બાજુવાળી સોસાયટી કે બાજુવાળી ચાલી કે બાજુવાળી કોઈ મોટી વ્યક્તિ હોય, કોઈ સંસ્થા હોય, તો એ જેણે કામગીરી કરી હોય એનો અહેવાલ તમારે લખવાનો હતો કે ભાઈ એ લોકોએ રસોઈ બનાવી, એ રસોઈ એ લોકોએ મંદિર સુધી પહોંચાડી, એ રસોઈ એ લોકોએ જે લોકોના ઘરે ખાવાનું હતું એમના સુધી પહોંચાડી હોય, અથવા તો એવા એવા પણ દાતા લોકો હતા કે જેમણે રસોઈ નહીં પહોંચાડી પરંતુ કીટ પહોંચાડી, એમાં 1 કિલો લોટ હોય, શાકભાજી હોય, 1 કિલો તેલ હોય, દાળ હોય, ચોખા હોય, એવી કીટો બાંધી તૈયાર કરીને એક એક કીટ કોઈ વિધવા બેન જેને કોઈ કમાવાના નથી એવાના ઘરે મોકલાય, અથવા એવા લોકો કે જે ભાડે રહે છે એમની પાસે પૈસા નથી, જેમની નોકરી છૂટી ગઈ છે, એવા લોકોના ઘર સુધી એ લોકોએ તપાસ કરી કરીને મોકલાય હોય એવો અહેવાલ તમારે તમારે આ પ્રશ્નની અંદર લખવાનો હતો. ત્યાર પછી છે પ્રશ્ન 8. આપેલ વિષય પર 10-12 વાક્યમાં નિબંધ લખો. પહેલો તમને એક જ નિબંધ આપ્યો છે, આપણે પુનરાવર્તનમાં 3 આપ્યા બરાબર, છતાં બી મેં કીધું હતું તમને કે તમને ન આવડે તો તમે મારો હોળી નિબંધ પણ લખી શકો છો, મેં તમને પુનરાવર્તનમાં લખાયો પણ હતો, એટલે તમારે નિબંધ નથી લખ્યો એટલે ચિંતા કરવાની જરૂર નથી, જેણે હોળી લખ્યો છે એને પણ માર્ક્સ મળશે, અને જો હું ટેલિવિઝન હોત તો એ પણ આપણે લખ્યો હશે તો એના પણ માર્ક્સ તમને મળશે. ત્યાર પછી છે પ્રશ્ન 9. મુદ્દા પરથી વાર્તા લખો. મુદ્દા પરથી વાર્તા મેં તમને ક્લાસની અંદર પણ સમજાવ્યું હતું કે એક મુદ્દો હોય કે એક ગામ, તો એ ગામ વિશે 4 વાક્ય લખી નાખો. એક મોટું ગામ હતું, ગામનું નામ લખી નાખવાનું, ગામની અંદર શું શું હતું, તો ગામના લોકો કેવા હતા, એક ગામ પરથી 4 વાક્ય બનાવવાના. બીજો મુદ્દો હોય એના પરથી 4 વાક્ય બનાવવાના. તમે વાર્તા છે 5મા ધોરણથી લખતા આવો છો, એટલે તમે હવે 7મામાં આવ્યા તો તમને વાર્તા તો લખતા આવડવી જ જોઈએ, અને તમારે આ વાર્તા તમારી જાતે બનાવવાની હતી અને લખવાની હતી, જેણે જેવી પણ લખી હશે એના માર્ક્સ તમને મળશે. પછી છે પ્રશ્ન 10. આપેલા નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ લખો. અહીંયા તમને ફકરો આપેલો, ફકરાની અંદર ખાલી જગ્યા હતી, ખાલી જગ્યા પછી કૌંસ હતો, એક ખાલી જગ્યા સ્ત્રી હતી, કૌંસમાં હતો, જેનો પતિ મૃત્યુ પામ્યો છે તે સ્ત્રી, તો શબ્દ સમૂહ માટે એક શબ્દ હતો. શું હતો? શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો, તો એ ખાલી જગ્યાની અંદર તમારે વિધવા લખવાનું હતું. પછી એનું નામ કિશા હતું, એને એક પુત્ર હતો, પુત્રને જીવની જેમ ચાહતી હતી, એકવાર કિશાનો પુત્ર માંદો પડ્યો, અનેક ખાલી જગ્યા. પછી કૌંસ આપી છે રોગનું નિદાન અને ઉપચાર કરનાર વ્યક્તિ, તો રોગનું નિદાન કોણ કરે એવી આપણને શબ્દ સમૂહ માટે એક શબ્દ ખબર પડે, રોગનું નિદાન અને ઉપચાર કરનાર વ્યક્તિ કોણ હોય, તો ડોક્ટર. તો ખાલી જગ્યામાં તમારે લખવાનું હતું ડોક્ટર. પાસે જવા છતાં કોઈ તેના પુત્રને બચાવી શક્યું નહીં, કિસ્સા ખાલી જગ્યા. પછી કૌંસમાં લખ્યું છે હૃદય ફાટી જાય તેવું રુદન, તો હૈયા ફાટ, એના જવાબમાં શું હશે, હૈયા ફાટ, રુદન કરતી સૌને તેના પુત્રને જીવતો કરવાની આજીજી કરવા લાગી, તે પુત્રના ખાલી જગ્યા. કૌંસમાં આપ્યું છે પ્રાણ વિનાનું શરીર, તો જેનામાં પ્રાણ ન હોય, નિષ્પ્રાણ શરીર, જેને આપણે શું કહીશું, સબ. શું કહીશું? સબ. તો તે પુત્રના શબને ભગવાન બુદ્ધની પાસે લઈ ગઈ. ભગવાને તેને સમજાવ્યું કે દરેકનું મૃત્યુ નિશ્ચિત છે, દુનિયામાં કોઈ ખાલી જગ્યા, અને કૌંસ આપ્યો છે કે જેનું મૃત્યુ નથી થતું તે, એવું કોઈ વ્યક્તિ છે, મનુષ્ય દરેકનું મૃત્યુ નક્કી છે પરંતુ જેનું મૃત્યુ નથી થતું એનું નામ શું થાય, એ શું, એ વ્યક્તિ શું થઈ જાય, અમર. તો તમારે ખાલી જગ્યામાં અમર લખવાનું હતું. એનામાં એમનામાં બીજો પેટા પ્રશ્ન છે અસમાન અર્થ ધરાવતા શબ્દ ઓળખીને લખો. એમાં જેનો શબ્દ 3 શબ્દ સમાનાર્થી છે ચોથો શબ્દ અલગ પડે છે, તો કીકી આંખ લો
લોચન અને ચક્ષુ તો આંખનો સમાનાર્થી લોચન પણ થાય ચક્ષુ પણ થાય કીકી એટલે આંખની અંદર રહેલી નાની કીકી એટલે એ આંખને થી જુદી પડે છે એટલા માટે કીકી પર ગોળ કરવાનું ત્યાર પછી રાણ જંગલ કાનન અને ઉપવન ઉપવન એટલે બગીચો અને રાણ એટલે જંગલ એટલે આ જંગલને લગતા શબ્દો છે એટલે ઉપવન જુદો પડે છે ત્રીજું હતું પ્રાસાદ રાજમહેલ પરિસર અને મહેલ તો એમાં પરિસર અલગ પડે છે ત્રીજો પ્રશ્ન હતો કે શબ્દકોશના ક્રમ મુજબ ગોઠવો શબ્દકોશના ક્રમ મુજબ આપણે કક્કાવારીના ક્રમમાં ગોઠવવાનું હતું તો કક્કાવારીના ક્રમમાં સૌથી પહેલા સ્વર લખવાના શું લખવાના સ્વર તો અહીંયા તમને શબ્દની અંદર ઉલ્લાસ શબ્દ આપ્યો છે તો પહેલા ઉલ્લાસ લખવાનો પછી નામંજૂર પછી પરિસ્થિતિ અને વિધિસર બીજાની અંદર શિક્ષક વલય ભીખુ અને બગીચો તો બગીચો ભીખુ વલય અને શિક્ષક ત્યાર પછીથી પ્રશ્ન 11 નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ લખો એમાં પહેલું છે રૂઢિ પ્રયોગનો અર્થ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરો રૂઢિ પ્રયોગનો અર્થ મેણું મારવું એટલે ટોણો મારવું મેણું મારવું એટલે ટોણો મારવું અને એનું વાક્ય દિયરે ભાભીએ દિયરને મેણું માર્યું કે તું તો આળસુનો સરદાર છે બીજું છે મન મારવું એટલે આપણી ઈચ્છા દબાવવી મારે પ્લેનમાં જવું હતું પરંતુ મેં મારું મન મારી લીધું એવું કોઈ પણ વાક્ય પરંતુ વાક્ય રૂઢિ પ્રયોગને બંધ બેસતું હોવું જોઈએ વાક્ય આપણે આપણી જાતે લખી શકીએ ત્યાર પછી છે આપેલ વાક્યમાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકો તમને વાક્ય આપ્યું છે અમને ઓછી શિષ્યવૃત્તિ મળવાની છે ત્રીજાએ ટાપસી પૂરી તો અમને ઓછી શિષ્યવૃત્તિ મળવાની છે પ્રશ્નાર્થ ચિહ્ન છે એટલે એ વાક્યમાં પ્રશ્નાર્થ ચિહ્ન હશે ત્રીજાએ ટાપસી પૂરી પૂરી પછી પૂર્ણ વિરામ અને ત્રીજાએ ત્યાંથી અવતરણ છે રસિકે કહ્યું તમે પણ તમે કાંઈ મારા જેવા ગરીબ નથી રસિકે કહ્યું એના પછી અલ્પવિરામ પછી કોઈ પણ વાક્ય બોલેલું વાક્ય ફરીથી બોલાય ત્યારે એનામાં અવતરણ ચિહ્ન લાગે પણ તમે કંઈ મારા જેવા ગરીબ નથી ત્યાર પછી છે ત્રીજો પ્રશ્ન કાળ બદલો કાળ ભૂતકાળ ભવિષ્યકાળ અને વર્તમાન કાળ અહીંયા તમને પહેલું વાક્ય આપ્યું છે દોડમાં મારો પ્રથમ નંબર આવશે આવશે એટલે ભવિષ્યકાળ છે તો આપણે એને બીજું વાક્ય ફેરવવાનું હતું કે દોડમાં મારો પ્રથમ નંબર આવ્યો આવ્યો અથવા તો આવ્યો હતો હતો એટલે ભૂતકાળ થઈ જાય પછી બીજું હતું મુકેશ આજે શાળાએ મોડો આવ્યો આવ્યો એ વર્તમાન કાળ છે તો મુકેશ આજે શાળાએ મોડો આવશે તો શું થઈ જશે ભવિષ્યકાળ નીચેના વાક્યમાંથી સંજ્ઞા અને વિશેષણ ઓળખી લખો ગાય લીલાછમ ખેતરમાંનું કૂણું કૂણું ઘાસ ચરતી હતી તેમાં સંજ્ઞા ગાય અને ખેતર બે આવે પરંતુ તમે ખાલી ગાય લખ્યું હશે તો પણ અમે તમને સાચું આપીશું અને વિશેષણ એટલે શબ્દના અંદર વિશેષતા દર્શાવતા શબ્દને વિશેષણ કહેવાય એટલે ઘાસ પરંતુ ઘાસ કેવું કૂણું કૂણું તો કૂણું કૂણું એ વિશેષણ છે ત્યાર પછી પાંચમું છે આપેલ શબ્દનો ઉપયોગ કરી વાક્ય રચના કરો આ બધા સંયોજક છે સંયોજક બે શબ્દ વચ્ચે જે જોડાય એને સંયોજક વાળો શબ્દ કહેવાય એટલે છતાં અથવા પણ મારે મામાને ઘરે જવું હતું છતાં પણ મારી મમ્મીએ મને નિશાળે મોકલ્યું તો છતાં વાળું વાક્ય આવી ગયું બરાબર મારે એવી રીતે તમારે પણનો ઉપયોગ કરવાનો એટલે ને છતાં અને અથવા કાં તો હું ડોક્ટર બનીશ અથવા એન્જિનિયર બનીશ તો અથવા એવી રીતે તમે વાક્ય બનાવી શકો અહીંયા તમારું પેપર સોલ્યુશન પૂર્ણ થાય છે તમે પેપરની અંદર લગભગ બધાય સાચું લખ્યું હશે અને તમારે આ પેપર અહીંયા હું પૂર્ણ કરું છું નમસ્તે બાય બાય વિદ્યાર્થી મિત્રો